જો તમે જાણો તો ખબર પડે પણ વર્તમાન વર્તમાન શિક્ષણ વિદો ક્યારે પણ આ રીતે જૈન ધર્મને પ્રમોટ નહીં કરે કારણ એમાં એમને સાંપ્રદાયિકતા લાગે છે તમને શું કહું ડોક્ટર સત્યેન્દ્રનાથ બોઝ થઈ ગયા કલકત્તાની અંદર જેમ જગદીશ ચંદ્ર બોઝ થયા સુભાષ ચંદ્ર બોઝ થયા એમ સત્યેન્દ્રનાથ બોઝ થયા આ સત્યેન્દ્રનાથ બોઝે ભગવતી સૂત્રના હાથમાં આવી ગયું ભગવતી કોનું કોનું જૈનોનું કે હિન્દુઓનું જૈનોનું સરસ એટલી તો તમને ખબર છે આ ભગવતી સૂત્ર સત્યેન્દ્રનાથ બોઝના હાથમાં આવ્યું અને એમાંથી એને પૂતગલ કોને કહેવાય પરમાણુ કોને કહેવાય મેટર કોને કહેવાય એની સમજ પડી એક સરસ આર્ટિકલ લખી નાખ્યું અને એ સમયની અંદર જર્મનીમાં આઈન્સ્ટાઈન હતા આખો આર્ટિકલ એને આઈન્સ્ટાઈન મોકલી આપ્યો આઈન્સ્ટાઈન પોતાની ખુરશી પર હલી ગયા

વિશ્વના તમામ વૈજ્ઞાનિકો એકવાર વિચારતા થઈ ગયા કે પૂતગલ અને પરમાણુ માટે આટલું ડીપ ચિંતન અમે વર્ષોથી વિચારીએ છીએ અમે ન કરી શક્યા આઈન્સ્ટાઈન કરી શક્યા આઈન્સ્ટાઈન ને ગુડવિલ મળી ગઈ આઈન્સ્ટાઈન ને ક્રેડિટ મળી ગઈ હકીકતમાં ક્રેડિટ કોને જાય છે ભગવાન સેવ ટ્રી વનસ્પતિની રક્ષા કરો તમને ખ્યાલ નહીં હોય આ વનસ્પતિની રક્ષા માટે આજથી લગભગ ત્રણસો વર્ષ પહેલા ત્રણસો ત્રેસઠ માણસો કપાઈ ચૂક્યા હતા રાજસ્થાન છે કોઈ રાજસ્થાનમાં કોઈ જોધપુરના છે જોધપુર બાજુના જોધપુર પાસે ગામ છે જીંજીવાલ ઢીંડા અને રાજસ્થાનની અંદર યુપીની અંદર પંજાબની અંદર એક સમાજ છે આ સમાજનું નામ છે બિસ્નોઈ સમાજ એમના વીસ વત્તા નવ એટલે કે ઓગણત્રીસ નિયમ છે એટલે બીસ ઓર નવ ક્યાં હોવા બિસ્ઈ આ બિસ્નોય સમાજ એમના ગુરુ પાંચસો વર્ષ પહેલા થઈ ગયા જંબેશ્વર આ જંબેશ્વરે ઓગણત્રીસ નિયમ બતાવ્યા ઝાડને કાપવું નહીં શિકાર કરવો નહીં પ્રકૃતિની સુરક્ષા કરવી મંસાર કરવો નહીં મદિરા પીવી નહીં આવા બધા નિયમો બનાવ્યા અને જીંજીવાલ ઢોંડા આ ગામની અંદર એક ખેજરીનું ના ઝાડ હતું ખેજરીનું ઝાડ આ ત્રણસો વર્ષ પહેલાની ઘટના કહું છું સત્તરસો ને ત્રીસ ની સાલની આ ઝાડ એને કાપવાનો ઓર્ડર જોધપુરના રાજાએ આપ્યો જોધપુરના રાજાને એક બહુ મોટો મહેલ બનાવ્યો તો એને કીધું કે ઝાડ કાપી નાખો ને એમાંથી મારો મહેલ બનાવો અને આ સમાચાર ગામડાની એક સ્ત્રી જેનું નામ હતું અમૃતા દેવી એને મળ્યા એને થયું કે આપણો રાજા ઝાડને બચાવે કે ઝાડને કાપે વનસ્પતિમાં જીવ છે આપણા ઝાડ કપાય ના ચાલે એને ઓર્ડર છોડ્યો પોતાના સમાજના ભાઈઓને ઓર્ડર છોડ્યો તો જાઓ તમે જઈને ઝાડને ચોંટી જાઓ આપણું ઝાડ કપાવું ના જોઈએ અને આ તમામ યુવાનો દોડ્યા રાજાના સૈનિકો દોડે એ પહેલા એ લોકો દોડ્યા અને બાઈ આ અમૃતાબાઈ ત્યાં પહોંચી ત્રણસો ને ત્રેસઠ યુવાનો ઝાડ ને ચોંટી પડ્યા કીધું હાટો છો કે નથી અટતા નહીં અટયે અમૃતા દેવીયા ત્રણસો ત્રેસઠ યુવાનોને કીધું તમારા માથા કપાશે ને એમાં જેટલું નુકસાન નથી એના કરતા ઝાડ કપાયમાં વધુ નુકસાન છે ત્રણસો ને ત્રેસઠ ના તલવાર થી સૈનિકો નાખ્યા સમાચાર બચાવો આ ઝાડ રક્ષા કરો મારે હવે કોઈ મહેલ બનાવવો નથી તમે માનસો આજે ત્રણસો વર્ષ પછી પણ આ ઝાડ આ જોધપુરની પાસેના ગામમાં સુરક્ષિત છે ડ્યુ ટુ બિસ્ણોય સમાજ એક બિસ્ણોય સમાજ જ્યાં હોય ત્યાં તેઓ જાડની પણ રક્ષા